હવે મિત્રો, પેલું તો અહીંયા તમને જે જન્યુ બનાવવાની રીત છે તે દર્શાવેલી છે. ઘણીવાર ગોટાળે ચડી જવાય છે કે જન્યુ કેવી રીતે બનાવાય, એમ કે જન્યુ કઈ રીતે બનાવી શકે, આપણને કેમ ખબર પડે કે આના આટલા જન્યુ બનશે. તો મિત્રો, અહીંયા તમને આપેલું છે જનીન બંધારણ, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય છે. હવે એના જન્યુ બનાવવાની રીત, હવે એના માટે શું કરવાનું કે આ જે આર છે ને તેને બેને છૂટા કરી દેવાના, કેપિટલ આર અને સ્મોલ આર બેને છૂટા કરી દેવાના. હવે એની સાથે એકને કેપિટલ વાય જોડે દર્શાવવાનું અને એકને સ્મોલ વાય જોડે. એટલે આવી રીતે આ બેને જોઈન કરી દે તો કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય. એવી જ રીતે સ્મોલ આર છે તેને પણ કેપિટલ વાય અને સ્મોલ વાયની સાથે આવવાની સંભાવના 50-50% છે. તો આવી રીતે સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય, એટલે આ રીતે પણ જન્યુ છે તે બનાવી શકાય છે. કે એમાં કેપિટલ આર અને સ્મોલ આરને બેને છૂટા કરી દેવાના અને આ જે બાકીના જે વાય છે તેને આની સાથે આવી રીતે છૂટા કરી અને તમે છોડી શકો છો. બીજી રીત છે, તે રીતની અંદર જોઈએ તો 2n ઘાત બરાબર ખાલી જગ્યા જન્યુ. હવે મિત્રો, 2n ઘાત બરાબર ખાલી જગ્યા જન્યુ, યાદ રાખજો, સૂત્ર સાવ સહેલું છે અને તમને જન્યુ બનાવવામાં બહુ જ કામ આવશે એમસીક્યુ ની અંદર. હવે અહીંયા એન શું લેવાનું છે, એન બરાબર વિષમયુગ્મી જનીન લેવાનું છે. કે જે એન બરાબર વિષમયુગ્મી જનીન આપણે લેવાનું છે. વિષમયુગ્મી જનીન એટલે શું, તો અહીંયા તમને એક જનીન બંધારણ આપેલું છે, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. હવે મિત્રો, આની અંદર વિષમયુગ્મી પેર કઈ છે, વિષમયુગ્મી બે થશે, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય. તો એક વિષમયુગ્મી પેર આ થઈ અને બીજી વિષમયુગ્મી પેર આ થઈ તો ટોટલ કેટલી થઈ, 2 થઈ. તો 2n ઘાત, તો એન બરાબર કેટલા આવશે, 2 આવશે. તો 2n ઘાત બરાબર કેટલા, 4. તો અહીંયા કેટલા પ્રકારના જન્યુ બનશે, 4 બનશે. હવે જો મિત્રો આવી રીતે હોય, કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. હવે આપણે આનું જોવું છે કે આમાં કેટલા પ્રકારના જન્યુ બનશે. તો આપણે સૂત્ર લાગુ પાડીએ કે 2n ઘાત બરાબર ખાલી જગ્યા જન્યુ. તો વિષમયુગ્મી પેર કેટલી છે, કેપિટલ આર કેપિટલ આર વિષમયુગ્મી નથી, કેવી છે, સમયુગ્મી છે. કેપિટલ વાય સ્મોલ વાય કેવી છે, વિષમયુગ્મી છે. તો વિષમયુગ્મી પેર કેવી થઈ, 1 થઈ. તો 2n ઘાત એટલે કે 2n1 ઘાત, 2n1 ઘાત બરાબર કેટલા થાય, 2. તો અહીંયા કેટલા પ્રકારના જન્યુ બને છે, 2 પ્રકાર. આવી રીતે 2n ઘાત બરાબર ખાલી જગ્યા જન્યુ સૂત્ર છે, નોટ કરી લેજો. અને આ રીતની મેથડ છે તે પણ તમે બુકની અંદર ડ્રો કરી અને રાખી દેજો, જેનાથી તમને જન્યુ બનાવવામાં સહેલું રહે. એન એટલે શું લેવાનું, વિષમયુગ્મી જનીન, કે વિષમયુગ્મી જનીન કેટલા છે તે. હવે ત્યારબાદ મિત્રો, એક પ્રયોગ આપેલો છે, ત્રિસંક્રનો પ્રયોગ. હવે આપણે એક સંક્રનો પ્રયોગ જોયો, દ્વિસંક્રનો પ્રયોગ જોયો, હવે ત્રિસંક્રનો પ્રયોગ છે તે બુકની અંદર નથી આપેલો, પરંતુ એમસીક્યુની અંદર આવી શકે, કારણ કે સાવ સહેલું છે, એટલું બધું હાર્ડ નથી. આપણે એક સંક્રણ અને દ્વિસંક્રણ ભણી ગયા છીએ તો આ નિયમ પણ આપણને આવડી શકે. હવે ત્રિસંક્રણ છે એટલે ઓબ્વિયસલી છે કે એમાં કેટલા લક્ષણ લેવામાં આવે, 3 લક્ષણ લેવામાં આવે. તો 3 લક્ષણોના લક્ષણને લઈને જે પ્રયોગ કરવામાં આવે છે તેને ત્રિસંક્રનો પ્રયોગ કહે છે. હવે એની અંદર તમને અહીંયા એક આપેલું છે કે પેરેન્ટ તરીકે એક જે 3 લક્ષણ ધરાવતું જે જનીનોની જોડ છે તે આપેલી છે. આ સમયુગ્મી છે, પ્રભાવી આ પણ કેવી છે, સમયુગ્મી છે, પ્રચ્છન્ન છે. બંને વચ્ચેના જે જન્યુઓ છૂટા પાડી તો અહીંયા એબીસી સમાન મળશે. અહીંયા પણ એબીસી સ્મોલ લેટરની અંદર સમાન મળે છે. હવે બંને વચ્ચે સંક્રમણ થશે, F1 પેઢી છે. તો F1 પેઢીની અંદર કયા બંધારણ ધરાવશે, કેપિટલ એ કેપિટલ કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કે કેપિટલ સી સ્મોલ સી, સેમ આવું જ જનીન બંધારણ મળે છે. હવે એનું ક્રોસ કરાવીએ એના છોડ સાથે, એટલે કે સેમ જનીન બંધારણ ધરાવતા છોડ સાથે. તો હવે આપણે અહીંયા જોવું હોય કે કેટલા પ્રકારના જન્યુ નિર્માણ પામે છે અને કેટલા ફલિતાન બને છે તે. તો આપણે પહેલાં જે આગળની મેથડ છે, 2n ઘાત બરાબર ખાલી જગ્યા જન્યુ સ્વરૂપે જોઈએ, તો આપણે જન્યુ કેટલા મળે છે તે આપણે જોવું હોય તો આપણે જોઈએ કે આની અંદર 2 સેમ જ છે, એટલે 2માં સમાન પ્રકારના જ મળશે. તો આની અંદર આપણે જોઈએ કે વિષમયુગ્મી જનીનો કેટલા છે, કેપિટલ એ સ્મોલ એ વિષમયુગ્મી છે, 1 થયું. કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મી છે, બીજું કેપિટલ સી અને સ્મોલ સી. તો ટોટલ કેટલા વિષમયુગ્મી થયા, 3 થયા. તો 2n ઘાત એટલે કે 2n3 ઘાત બરાબર કેટલા થશે, 8 થશે. તો અહીંયા 8 પ્રકારના જન્યુ છે તે મળે છે. ધારો કે તમે લઈ લો કે આ છે નર છે અને આ છે માદા. તો માદાની અંદર આવા 8 પ્રકારના અલગ અલગ અંડકોષો હશે અને જે નર છે તેમાં પણ આવા 8 પ્રકારના જન્યુ હશે.
તો આમ ભલે સુવળ થાય છે બેયના, પરંતુ બંનેની અંદર સમાન પ્રકારના જ હશે. એટલે અહીંયા મળે છે 8 પ્રકારના જન્યુ. હવે એના ફલિતાંડ કેટલા નિર્માણ પામશે? તો 8 છે, 8 8 સાથે જોડાયેલ 88 64 એટલે 64 ફલિતાંડ આવવાની સંભાવના રહે છે. તમને અહીંયા જોઈએ નીચે એક એમસીક્યુ છે, તે પણ એ રીતનું આપેલું છે કે ત્રિસંકરણના પ્રયોગમાં સ્વફલન કરાવતા શું પરિણામ મળે છે. તમને આપ્યું છે 8 જન્યુ 64 યુગ્મનજ, 8 જન્યુ 16 યુગ્મનજ, 16 જન્યુ 64 યુગ્મનજ, 32 જન્યુ કે 64 યુગ્મનજ. તો જવાબ આવશે એ કે એમાં મળે છે 8 જન્યુ અને 64 યુગ્મનજ, કે જે આપણે ઉપર જોયું. આવી રીતે 4 સંકરણનું પણ પૂછાઈ શકે, 5 સંકરણનું પણ પૂછાઈ શકે. તમારે ત્યાં તમારે આ રીતે જન્યુ બનાવી અને પછી કેટલા જન્યુ મળે છે તેનો ગુણાકાર કરવાનો, એટલે તમને એના ફલિતાંડ છે તે મળી જશે. ત્યારબાદ બીજો એમસીક્યુ છે તે જોઈએ. દ્વિસંકરણમાં F1 પેઢીમાં કેપિટલ R સ્મોલ R કેપિટલ Y સ્મોલ Y જનીન બંધારણ ધરાવતા સજીવોની સંખ્યા ખાલી જગ્યા. હવે તમને શું કીધું છે કે F1 પેઢી છે તેમાં કેપિટલ R સ્મોલ R કેપિટલ Y સ્મોલ Y જનીન બંધારણ ધરાવતા સજીવોની સંખ્યા કેટલી છે. તો તમારે મિત્રો જે દ્વિસંકરણનો પ્રયોગ છે તે દ્વિસંકરણના પ્રયોગની અંદર આપણે જોઈએ તો એની F1 પેઢી છે. હવે એમાં કેટલા જન્યુ નિર્માણ પામે છે? અહીંયા કેપિટલ R સ્મોલ R કેપિટલ Y અને સ્મોલ Y જનીન બંધારણ ધરાવે છે તેવા સજીવની સંખ્યા કેટલી મળે છે? તો F1 પેઢીની અંદર જે આપણને મળે છે 4 એ 4 તે આ પ્રકારના જ મળે છે. તો અહીંયા જવાબ આવશે 4, કે તમે જે આપણે લઈ લઈએ કે જે લીધું છે પેરેન્ટ તરીકે કેપિટલ R કેપિટલ R ત્યારબાદ કેપિટલ Y કેપિટલ Y છે તેનું આપણે ક્રોસ કરાવીએ છીએ કેની સાથે? સ્મોલ R સ્મોલ R અને સ્મોલ Y સ્મોલ Y ની સાથે. તો આમાંથી આપણને શક્ય કેટલા મળે છે? આ કેપિટલ R છે તે કેપિટલ Y ની સાથે આવશે. આ એક પેર બની અને બીજી બની કેપિટલ R કેપિટલ Y, તો સેમ અહીંયા એવી જ બનશે સ્મોલ R સ્મોલ Y સ્મોલ R સ્મોલ Y. હવે આ બે જોડા આ કેપિટલ R કેપિટલ Y છે. હવે આપણને કયા પ્રકારનું F1 છે સંકરણ છે F1 પેઢી છે તેમાં કયા પ્રકારનું મળે છે આપણને? કેપિટલ R સ્મોલ R કેપિટલ Y અને સ્મોલ Y, તો બધા જ છોડની અંદર આ પ્રકારનું છે જનીન બંધારણ છે તે જોવા મળે છે. તો આપણને જે F1 પેઢી છે તેમાં 4 મળે છે. તો અહીંયા જવાબ આવશે 4, ભલે એક સંકરણ છે કે દ્વિસંકરણ છે, અહીંયા આપણે દ્વિસંકરણ પૂછ્યું છે તો અહીંયા 4 આવશે આ પ્રકારનું છે જનીન બંધારણ છે તે. ત્યારબાદ હવે બીજો એમસીક્યુ જોઈએ કે 50% ઊંચા અને 50% નીચા છોડ કોના સંકરણ દ્વારા મળે છે. તમને અહીંયા વિકલ્પ આપેલા છે. હવે આમાં મેં તો અહીંયા ડાયરેક્ટ જવાબ ટીક કરી દીધા છે. એક્ઝામની અંદર તો આપણે એમસીક્યુ હોય વિકલ્પ હોય તો આપણે પહેલાં ગણતરી કરવી પડે. તો 50% ઊંચા અને 50% નીચા છોડ છે તે કોના સંકરણ દ્વારા મળે છે? તો પહેલો વિકલ્પ આપણે લઈ લઈએ કેપિટલ T સ્મોલ T ક્રોસ સ્મોલ T સ્મોલ T. હવે આપણે અહીંયા જોઈએ કે કેપિટલ T છે સ્મોલ T છે તેનું ક્રોસ કરીએ છીએ સ્મોલ T સ્મોલ T ની સાથે. કેપિટલ T છે તે સ્મોલ T ની સાથે જોડાશે એટલે કેપિટલ T સ્મોલ T મળે છે. કેપિટલ T છે તે સ્મોલ T ની સાથે જોડાશે. તો આ કેટલા મળ્યા? ઊંચા મળ્યા 2. હવે અહીંયા સ્મોલ T સ્મોલ T ની સાથે જોડાશે. ફરીથી આ સ્મોલ T છે તે બીજા સ્મોલ T ની સાથે જોડાશે. તો આવી રીતે અહીંયા 50% ઊંચા મળે છે અને 50% કેવા મળે છે? નીચા છોડ મળે છે. તો જવાબ થશે એ. જો હવે આપણે બીજા વિકલ્પનું ગણતરી કરવી હોય તો ગણતરી કરીએ કેપિટલ T ક્રોસ વિથ કેપિટલ T કેપિટલ T સ્મોલ T ક્રોસ કેપિટલ T કેપિટલ T ની સાથે કરીએ તો આ કેપિટલ T કેપિટલ T ની સાથે જોડાશે. તો કેપિટલ T કેપિટલ T મળશે. કેપિટલ T છે બીજા કેપિટલ T ની સાથે જોડાશે તો કેપિટલ T કેપિટલ T મળશે. આ કેપિટલ સ્મોલ T છે તે સ્મોલ T છે તે કેપિટલ T ની સાથે જોડાશે તો કેપિટલ T સ્મોલ T મળશે. કેપિટલ T અને સ્મોલ T જોડાશે તો આ પ્રકારનું મળે છે. તો અહીંયા બધા છોડ કેવા મળે છે? ઊંચા મળે છે, કારણ કે અહીંયા 2 સમયુગ્મી છે અને આ 2 વિષમયુગ્મી છે, પરંતુ આ કેપિટલ T કેવું છે? પ્રભાવી છે. તો આવી રીતે તમે બીજા એમસીક્યુ છે તેની ગણતરી આ રીતે કરી શકો છો અને પરિણામ છે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ જે ચોથો એમસીક્યુ છે તેની વાત કરીએ આપણે કે કેપિટલ Y સ્મોલ Y કેપિટલ R સ્મોલ R માં કેપિટલ Y અને કેપિટલ R ના જન્યુનું પ્રમાણ કેટલું છે.
તો હવે આ પ્રકારનું કેમાં કેપિટલ વાય અને કેપિટલ આર છે તેનું જન્યુનું પ્રમાણ કેટલું છે? તો મિત્રો અહીંયા કેટલા પ્રકારના જન્યુ બનશે આપણે ગણતરી કર્યું, કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર છે તેમાં જન્યુ કેટલા બનશે તે આપણે જોવા હોય તો 2 ની n ઘાત આપણે લઈએ. વિષમ યુગ્મી કેટલા છે? 2 છે, 1 ને 2 તો 2 ની 2 ઘાત બરાબર કેટલા આવશે? 4 આવશે. તો આપણે 4 પ્રકારના જન્યુ બન ચાર પ્રકારના બને છે, તો ચાર બને છે તેમાંથી કોઈ પણ એક છે તેનું પ્રમાણ કેટલું હશે? 25% હશે. ચારે 100% છે તો એકે કેટલું થશે? 25 થશે. તો કેપિટલ વાય અને સ્મોલ આર છે તેનું જે પ્રમાણ છે તે 25% મળે છે. એવી જ રીતે તમને કેપિટલ સ્મોલ વાય અને સ્મોલ આરનું પૂછાય તો પણ એટલું આવશે, કેપિટલ વાય અને સ્મોલ આરનું પૂછાય તો પણ એટલું આવશે, કેપિટલ આર અને સ્મોલ વાયનું પૂછાય તો પણ એટલું જ આવશે. 25% દરેકના પ્રમાણ મળે છે. ત્યારબાદ પાંચમો એમસીક્યુ જોઈએ. કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી સ્મોલ સી જનીન ધરાવતા છોડ કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન કરી શકે છે? અહીંયા કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે તે આપણે ગણવાનું છે. તો 2 ની એન ઘાત કરીને આપણે જોઈએ તો આ છે કેપિટલ એ કેવું છે? સમયુગ્મી છે. વિષમયુગ્મી ગોતવાનું છે તો આપણે જોઈએ કેપિટલ બી અને સ્મોલ બી એક વિષમયુગ્મી છે, અહીંયા છે સ્મોલ સી છે તે વિષમયુગ્મી નથી. તો 2 ની એન ઘાત બરાબર ખાલી જગ્યા જન્યુ, તો 2 ની એક ઘાત તો બરાબર કેટલા જન્યુ થશે? 2 થશે. ત્યાં 2 પ્રકારના જન્યુ મળે છે. જો આપણે ઓલી મેથોડથી કરવું હોય કે મેં તમને જે અગાઉ કીધી એના દ્વારા આપણે કરવું હોય તો એના દ્વારા પણ કરી શકીએ છીએ. કેવી રીતે? તો અહીંયા કેપિટલ એ છે બેને છૂટા કરી દેવાના. કેપિટલ એ છે અને આ કેપિટલ એ છે. હવે આ કેપિટલ એ છે તેના જોડે કેપિટલ બી અને સ્મોલ બી, ત્યારબાદ અહીંયા શું આવશે? સ્મોલ સી અને સ્મોલ સી. તો અહીંયાના જન્યુ બનશે કેપિટલ એ કેપિટલ બી અને કેપિટલ સી. બીજા બનશે કેપિટલ એ સ્મોલ બી અને સ્મોલ સી. તો આ પ્રકારના જન્યુ બનશે જે આ બીજા છે અહીંયા બીજો છે તે પણ આમાં સમાન જ હશે, કારણ કે આ કેપિટલ એ બે કેવા છે? સમાન છે. હવે ત્યારબાદ છઠ્ઠું એમસીક્યુ જોઈએ. કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર જનીન ધરાવતા કોષોના 2000 જન્યુમાંથી કેટલા જન્યુમાં બંને જનીન પ્રભાવી હશે? હવે મિત્રો અહીંયા આપણે પ્રભાવી જનીન છે તે જોવાનું છે. કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર જનીન ધરાવતા કોષોના 2000 જન્યુમાંથી કેટલા જન્યુમાં બંને જનીન પ્રભાવી હશે? તો બંને જનીન પ્રભાવી હશે એટલે કે કેપિટલ વાય કેપિટલ આર એવું. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે કેપિટલ વાય છે અને કેપિટલ આર અને સ્મોલ આર છે. હવે એના જન્યુ આપણે લખીએ તો આવી રીતે આવી શકે. એક તો બંને કેપિટલ વાય અને કેપિટલ આર. ત્યારબાદ બીજું બનશે કેપિટલ આર અને કેપિટલ વાય અને કેપિટલ આર બનશે. ત્યારબાદનું જન્યુ બનશે કેપિટલ વાય અને સ્મોલ આર. કેપિટલ વાય અને સ્મોલ આર અહીંયા જન્યુ ચાર પ્રકારના બને છે. તો આપણે જે 2 ની એન ઘાત પ્રમાણે પણ લખી શકીએ કે અહીંયા એક વિષમયુગ્મી છે એટલે 2 ની સોરી 2 પ્રકારના જન્યુ બને છે, કે 2 ની એન ઘાત એટલે 2 ની એક ઘાત એટલે 2 પ્રકારના જન્યુ બન્યા. 50% કેપિટલ વાય કેપિટલ આર છે, કેપિટલ વાય કેપિટલ આર, અને 50% કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર. તો આની અંદર આપણે જોઈએ તો 50% કેવા છે? પ્રભાવી છે. અને 50% કેવા છે? વિષમયુગ્મી છે. હવે અહીંયા શું કીધું છે કે આ પ્રકારનું જે જનીન બંધારણ ધરાવે છે એ કોષોમાં 2000 જન્યુમાંથી કેટલા જન્યુમાં બંને જનીન પ્રભાવી હશે? તો અહીંયા કેપિટલ વાય અને કેપિટલ આર કેવું છે? પ્રભાવી છે. તો મિત્રો અડધું કેવું છે? પ્રભાવી મળે છે, 50% પ્રભાવી મળે છે. ત્યાં 2000 છે તેના અડધા લઈએ તો કેટલા થાય? 1000. તો એમાં 1000 જન્યુ છે તે બંનેની અંદર પ્રભાવી હશે. અહીંયા 500ની સંખ્યા આપેલી હોય તો અહીંયા આવશે 250, 400 આવેલા હોય તો અહીંયા આવશે 200. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો. ત્યારબાદ એક જે એમસીક્યુ છે જેનિટની અંદર એક્ઝામમાં પૂછાયેલો છે, તો એની અંદર આપણે જોઈએ કે એન્ટેરિનમ એટલે કે સ્નેપડ્રેગન કે જે અપૂર્ણ પ્રભુતાની અંદર આપણે ઉદાહરણ આપેલું છે તેના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડનું સંકરણ કરાવવામાં આવે તો F1માં ગુલાબી પુષ્પો મળે છે. એટલે કે લાલનું સફેદ સાથે સંકરણ કરાવીએ ત્યારે F1 પેઢીમાં ગુલાબી પુષ્પો મળે છે તે આપણને ખબર જ છે.
હવે જ્યારે ગુલાબી પુષ્પોવાળા F1નું સ્વફલન થાય છે ત્યારે F2 પેઢી મળે છે. એની અંદર સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. અપૂર્ણ પ્રભુતાની અંદર આપણે જોઈ ગયા પ્રમાણે રિઝલ્ટ મળે છે. તો નીચેના પૈકી ખોટું વિધાન પસંદ કરો. તો નીચે તમને 4 MCQ આપેલા છે, 4 MCQમાંથી ખોટું વિધાન છે તે પસંદ કરવાનું છે. તો વિકલ્પ એ કે F1માં ગુલાબી પુષ્પો મળે છે તે અપૂર્ણ પ્રભાવિતાને કારણે છે. સાચું છે કે જો પ્રભુતા હોત તો F1 પેઢીમાં લાલ પુષ્પો જ મળે, પરંતુ અહીંયા જે લાલ પુષ્પ છે તે પ્રભાવી નથી, કેવા છે, અપૂર્ણ પ્રભાવી છે, તેના કારણે ગુલાબી પુષ્પ મળે છે. તો આ વિધાન કેવું થશે, સાચું થશે. ત્યારબાદ બીજું વિધાન જોઈએ કે F2માં જે પ્રમાણ મળે છે તેની અંદર 1/4 લાલ, 2/4 ગુલાબી અને 1/4 સફેદ મળે છે. તો આ પ્રમાણે બરોબર છે. F2 પેઢીની અંદર એક પુષ્પ છે તે 4માંથી એક લાલ મળે છે, 4માંથી 2 ગુલાબી મળે છે અને 4માંથી 1 સફેદ મળે છે. તો એ વિધાન પણ સાચું થશે. આપણે ખોટું વિધાન ગોતવાનું છે. વિકલ્પ ડી જોઈએ કે આ પ્રયોગમાં પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી. તો આ વિધાન પણ સાચું થશે, કારણ કે અહીંયા પ્રભુતાનો નિયમ લાગુ નથી પડતો. જો પ્રભુતાનો નિયમ લાગુ પડે તો F1 પેઢીમાં ગુલાબી પુષ્પ ન મળે, એના બદલે ત્યાં લાલ પુષ્પ મળે. તો વિકલ્પ હોય તો સી કે આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી. તો આ વિધાન છે તે ખોટું થશે, કારણ કે અહીંયા વિશ્લેષણનો નિયમ છે તે લાગુ પડે છે. જો વિશ્લેષણનો નિયમ લાગુ ન પડતો હોત તો જે F2 પેઢી છે ત્યાં આપણને લાલ, ગુલાબી અને સફેદ આવા જુદા જુદા રંગવાળા પુષ્પો મળે નહીં. તો અહીંયા જે વિકલ્પ સી છે તે ખોટું વિધાન થશે. તો મિત્રો, આ MCQ છે મેં તમને થોડા હિંટ પૂરતા આપ્યા છે. તો આ રીતે તમે અલગ અલગ MCQ છે તે ઘરે સોલ્વ કરી અને આની અંદર વધારે પ્રમાણમાં તૈયારી કરજો, જેનાથી તમને વધારે એવા માર્ક્સ છે તે કવર થાય અને સ્કોર થાય. કારણ કે જીનેટિક્સ છે તે નીટ માટે પણ IMP છે અને જે બોર્ડની જે થિયરી છે તેના માટે પણ IMP છે. એટલે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સ્કોરિંગ થશે. તો સારી એવી તૈયારી કરો, સારા એવા માર્ક્સ લઈ આવો. ઓલ ધ બેસ્ટ. આજે અહીંયા સુધીનું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી વેરી મચ.